નવસારી જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ નવસારીના સહયોગથી શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં નવા ટ્રાફિક નિયમ અંતર્ગત નવા દંડના અમલીકરણ અંગે જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા તથા ટ્રાફિક વિભાગના પોલીસ અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને પેમ્પલેટ આપી ટ્રાફિક નિયમો અંગેની સમજણ આપવામાં આવી હતી. આજથી જે રાજ્ય સરકાર દ્વારા જે નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવેલું છે એ મુજબ મોટર વ્હીકલ એક્ટની અંદર નવી જે જોગવાઈઓ છે આજે 16 સપ્ટેમ્બરથી અમલમાં આવેલી છે. આ જે નવી જોગવાઈઓ છે એમની તમામ લોકોને જાણકારી મળી રહે અને કોઈપણ પ્રકારની ગેરસમજ ન થાય એ હેતુસર આજે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને નવસારી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા એક અવેરનેસનો કાર્યક્રમ આયોજન કરવામાં આવેલો છે. આગામી સતત 3 દિવસ સુધી તમામ શહેરી વિસ્તાર અને તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર અમે દરેક લોકોને જે નવી જોગવાઈઓ છે એમના એક પેમ્પલેટ્સ આપશું અને એમાં કેટલો જે દંડની જોગવાઈ છે એની અંદર લખેલું હશે એટલે તમામ લોકોને આ નવી જોગવાઈ છે એની જાણકારી મળે. સાથે સાથે શહેરી વિસ્તારની અંદર વહીવટીતંત્ર સાથે સંકલન કરી અને ઘણી બધી જગ્યાએ આ ટ્રાફિક દંડ છે એમના બોર્ડ્સ પણ મૂકવામાં આવશે. આ જે અવેરનેસની ઝુંબેશ છે એ આગામી 1 અઠવાડિયા સુધી ચાલુ રહેશે. હાલ અમે શહેરી વિસ્તારની અંદર આ અવેરનેસ ઝુંબેશ હોવાથી અમે દંડ કરવાના નથી, માત્ર હાઈવેઝનો જે ભાગ છે ત્યાં છે એ નવા કાયદાની અમે ચુસ્ત અમલવારી કરીશું. આ ઉપરાંત આગામી દિવસોની અંદર અમે દરેક સ્કૂલ કોલેજીસ જે કંઈ ખાનગી સંસ્થાઓ છે એમાં જઈને પણ લોકો આ ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ માટેની એક અવેરનેસ ઝુંબેશ હાથ ધરવાના છીએ. ટ્રાફિક નિયમનો જે નવો કાયદો છે એનો અમલવારી થઈ રહી છે, જિલ્લામાં શું વ્યવસ્થા, કેટલા પોઈન્ટ રહેશે અને કેવી રીતે કામગીરી થશે? ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના જે દંડમાં નવું એમેન્ડમેન્ટ લાવ્યા બાદ હાલમાં નવસારી શહેર ખાતે રાબેતા મુજબ જે દંડની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને ટ્રાફિકના નિયમો અંગે લોકોની અંદર જાગૃતતા લાવવાના પ્રથમ કાર્યક્રમો યોજવામાં આવશે અને ટ્રાફિક અવેરનેસ વધુમાં વધુ લોકોમાં આવે એવા પ્રયાસો કરી અને અવેરનેસ લાવવાના કાર્યક્રમો વધુ કરીશું. તે બાદ ટ્રાફિકના નવા નિયમોનો અમલ કરવામાં આવશે. સર, આપણે કીધું કે પહેલાં જે 1 અઠવાડિયું છે એ એક અભિયાન વિશેષ રીતે પોલીસ માટે ચલાવવામાં આવશે, શું પ્લાનિંગ કરવામાં આવ્યું છે? હા, બિલકુલ, હાલમાં એક ચાલુ જ છે અને પ્રથમ જે ટ્રાફિકના રૂલ્સ છે એ ટ્રાફિકના માણસો તેમજ પોલીસ સ્ટાફના માણસો ટ્રાફિકના નિયમો જાળવે તે માટેનો એક અભિયાન હાલમાં ચાલુ જ છે અને નિયમિતપણે ટ્રાફિક વિરુદ્ધ આ અઠવાડિયું અભિયાન ચલાવવામાં આવશે અને તેઓને ટ્રાફિકના રૂલ્સ તોડતા પોલીસ ઇસમોને સ્થળદંડ કરવામાં આવશે. સર, શહેરમાં કેટલા પોઈન્ટ રહેશે, કેવી રીતે? રાબેતા મુજબ પોઈન્ટ હાલમાં જે છે એ પોઈન્ટ જ રહેશે અને
જે દંડ છે એ દંડની કાર્યવાહી રાબેતા મુજબ જ ચાલુ રહેશે.